વડોદરાની મિસ લક્ષિતા સાડિયાલાએ તાજેતરમાં દુબઈ ખાતે યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી 800 મીટરની દોડ સ્પર્ધામાં રજત પદક જીત્યું છે ત્યારે લક્ષિતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાના મિસ લક્ષિતા સાડિયાલાએ તાજેતરમાં દુબઈ ખાતે યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી 800 મીટરની દોડ સ્પર્ધામાં રજત પદક જીત્યું. આ પ્રતિયોગિતામાં મિસ લક્ષિતાએ 1500 મીટરની દોડ સ્પર્ધામાં બીજું રજત પદક પ્રાપ્ત કરી વડોદરા, ગુજરાત અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું. ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લક્ષિતા છેલ્લા 7 વર્ષથી એથ્લેટિક્સ રમતની પ્રેક્ટિસ કરે છે, જ્યારે લક્ષિતા રોજ સવારે 2 કલાકને સાંજે 2 કલાક પ્રેક્ટિસ કરે છે. તેના કોચ RS રંધવા ખૂબ જ પ્રેક્ટિસ કરાવી આજે લક્ષિતા આ મુકામ પર છે. જ્યારે લક્ષિતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના CEO રોહનભાઈ સંદીપભાઈ દેસાઈ તથા લક્ષિતાના પરિવાર RS રંધવા તથા મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજો રિસેન્ટલી જુનિયર એશિયા અંડર 20 ચેમ્પિયનશિપથી જો દુબઈ UAE ઉસમે મેને પાર્ટિસિપેટ કિયા ઓર ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કિયા 800 અને 1500 મીટર મેં ઇવેન્ટ થી મેરી ઓર મેને દોનોં મેં ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કિયા થા ઓર સિમ કે સાથ સાથ મેરા દોનોં મેં સિલ્વર મેડલ રહા. મેરા 800 મીટર કા ટાઈમિંગ 2.07 સેકન્ડ્સ થા ઓર 1500 મીટર કા ટાઈમિંગ 4.25 સેકન્ડ્સ થા. મેં સબકો થેન્ક યુ કરના ચાહુંગી ક્યુંકી VMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મેં મેં પ્રેક્ટિસ કરતી હું રંધાવા સ્પોર્ટ્સ એકેડમી મેં RS રંધાવા સર કે અંડર, તો ઉન્હોને મુજે દિન રાત અચ્છી પ્રેક્ટિસ કરવાઈ ઓર મેરે પેરેન્ટ્સ કા ભી બહોત અચ્છા સપોર્ટ રહા ઓર ઇસી કે સાથ સાથ હમ લોગને ઇન્ડિયા કો 2 મેડલ દિલા. આગે ક્યા ગોલ હે આગે? રિસેન્ટલી અભી કા ગોલ તો અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ હો રહી હૈ જો પેરુ મેં ઉસકે લિયે હમારા ટાર્ગેટ રહેગા ઓર હમ ટ્રેનિંગ ભી વૈસે હી કરેંગે. મેઇન ગોલ ક્યા હૈ? કહાં પહોંચના કહાં? મેઇન ટાર્ગેટ હમારા ઓલિમ્પિક્સ હૈ, શાયદ 2024 મેં હમ પાર્ટિસિપેટ કરે ઓર પાર્ટિસિપેટ કે સાથ સાથ મેડલ ભી લાએંગે. બહોત અચ્છા લગા જો લક્ષિતા ઇસ બાર હમ 21st જો હૈ એશિયા ચેમ્પિયનશિપ ઉસમે હમને પાર્ટિસિપેટ કિયા ઓર ઇરાદે ભી હમારે નેક હી થે કે પિછલી બાર જબ કોન્ફરન્સ હુઈ થી હમારી તો અબ સભી પ્રેસ વાલે ભાઈ સાહેબોને બોલા થા કે ભાઈ ક્યા લેકે આઓગે, હમ આસ કી થી કે મેડલ લેકે આયેંગે, બટ કોમ્પિટિશન બહોત ટફ થા ક્યુંકિ ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કર રહે હૈ તો એશિયા કી 38 કન્ટ્રી આઈ થી વહાં, તો 38 કન્ટ્રી સે મેડલ લાના બહોત ગર્વ કી બાત હૈ ઓર ઉતના હી પોટેન્શિયલ જો હૈ લડકી કે અંદર હૈ કે આગે જો ઇન્ટરનેશનલ લેવલ કા ગોલ હૈ હમારા ઓલિમ્પિક કા તો વહાં તક હમ ટાર્ગેટ કર રહે હૈ કે જો આને વાલી ઓલિમ્પિક હૈ વો હમારી લડકી જો હૈ ઉસમે હમ મેડલ મેં તો હૈ હી લેકિન અચ્છા કુછ કરકે આયેંગે કે જો અપને ભારત કા નામ જો હૈ અચ્છે સે રોશન કરે લડકી, ઇતની મહેનત ચલ રહી હૈ. સબકે લિયે હી કાફી ગર્વ કી બાત હૈ કે હમારી લડકી લક્ષિતા સાડિયાલા જિસે હમને તો ગોલ્ડન ગર્લ કા નામ દિયા હૈ ક્યુંકિ યે જહાં ભી કોઈ ભી કોમ્પિટિશન મેં પાર્ટ લેતી હમેશા ગોલ્ડ મેડલ લાતે હૈ, નેશનલ હો ઇન્ટરનેશનલ હો કહીં પે ભી વો જાતી હૈ ઉસકા 100% દેતી હૈ. દુબઈ મેં રિસન્ટલી જો જુનિયર એશિયન ચેમ્પિયનશિપ હુઆ ઉસમે 800 અને 1500 દોનોં મેં વો સિલ્વર મેડલ લેકે આઈ હૈ. ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કરના હી બહોત બડી બાત હોતી હૈ, અગર ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કરકે મેડલ લાતે હૈ તો વો તો બહોત બડી કે બડી બાત હો ગઈ હૈ. હમેશા કહેતે હૈ કે હર એક એથ્લીટ કા ઇન્ડિયા કે લિયે ખેલના, ઇન્ડિયા કા જો સિમ્બલ હૈ વો ચેસ્ટ પે હોના બહોત ગર્વ કી બાત હોતી હૈ. વો સિમ્બલ લેકે અભી તક કે જૈસા મેં ઉસે બાત કરા થા 5 મેડલ આયે હૈ ઇન્ટરનેશનલ 5 મેડલ, તો વો બડોદા કે લિયે, ગુજરાત કે લિયે ઓર ભારત કે લિયે એક ગર્વ કી બાત હૈ. આજ બડોદા મેં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓર સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન દોનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મેં ઉત્કૃષ્ટ ટ્રેનિંગ ચલ રહી હૈ, કાફી અચ્છે અચ્છે કોચિસ યહાં પે હૈ, બહોત અચ્છી અચ્છી ટ્રેનિંગ યહાં પે ચલ રહી હૈ. ઇસી કા રિઝલ્ટ હૈ કે લક્ષિતા કે આજ 5 ઇન્ટરનેશનલ મેડલ આયે હૈ. અગર સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કી બાત કરું તો ગરિમા વ્યાસ કરકે એક પેરા ઓલિમ્પિક હૈ, પેરા સ્વિમર હૈ જો અભી કે રિસન્ટલી નેશનલ મેં નંબર 1 ગોલ્ડ મેડલ લેકે આઈ હૈ. તો આપ દેખ સકતે હો કે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓર સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇસમે કેસી ટ્રેનિંગ ચલ રહી હૈ, કોનસે લેવલ કી ટ્રેનિંગ ચલ રહી હૈ, વો આપકો દિખ રહા હૈ કે નેશનલ ઓર ઇન્ટરનેશનલ હમારે મેડલ્સ આ રહે હૈ.